विद्यार्थी मित्रों, आज आप बहुपदी में जो नित्य सम ने आधारित दाखलाओ जे छे तेनो आपणे अभ्यास करीशुं। सौथी पहला जे नित्य समो जे छे ए आपणे जोईए। पहलू नित्य सम एक्स वत्ता वाय नो वर्ग, एटले के अहीं बे पद जे छे एनो वर्ग आपेलो छे, अने एनुं विस्तरण करिए तो आपणने त्रण पदो मळशे। ए जे त्रण पदो मळे छे ते आपणे जोईए तो आजे प्रथम पद जे छे ए प्रथम पदनो वर्ग, ત્રીજું પદ એ બીજા પદનો વર્ગ, અને જે બીજું પદ જે મળે છે વિસ્તરણનું એ બે ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ કરવાથી આપણને મળે છે। બીજું જે નિત્ય સમજે છે એમાં માત્ર નિશાનીમાં તફાવત છે, એટલે કે બે પદના તફાવતનો વર્ગનું વિસ્તરણ કરીએ તો એના પણ આપણને ત્રણ પદો મળશે। એમાં પ્રથમ પદ એ પ્રથમ પદનો વર્ગ, મધ્યમ પદ એ બે ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ, અને અહીં માઇનસ નિશાની એટલે કે માઇનસ લખાશે, અને ત્રીજું પદ જે છે એ બીજા પદનો વર્ગ કરવાથી મળે છે। ત્રીજું નિત્ય સમ એમાં જે બે પદો આપેલા છે એક્સનો વર્ગ માઇનસ વાયનો વર્ગ બંને પૂર્ણ વર્ગ છે, અને વચ્ચે માઇનસની નિશાની એટલે બે પૂર્ણ વર્ગનો તફાવત, એના અવયવ કરીએ તો આપણને બે અવયવો મળશે। અહીં પ્રથમ પદ એક્સ લઈએ એનો વર્ગ લઈએ, અને બીજું પદ વાય એનો વર્ગ લઈએ તો અહીં પહેલો જે અવયવ જે છે એ એક્સ વત્તા વાય એટલે કે પ્રથમ પદ વત્તા બીજું પદ, અને બીજો અવયવ પ્રથમ પદ માઇનસ બીજા પદ કરવાથી આપણને મળે છે। ચોથું નિત્ય સમ પહેલા કૌંસમાં એક્સ વત્તા એ બીજા કૌંસમાં એક્સ વત્તા બી, અહીં આ જે પદો આપેલા છે એની આપણે જોઈએ તો પ્રથમ પદ એક્સ અને એક્સ બંનેમાં સમાન છે, બીજું પદ બંનેમાં અલગ છે, પહેલા કૌંસમાં બીજું પદ એ અને બીજા કૌંસમાં બીજું પદ બી છે, અને એનું જો આપણે વિસ્તરણ કરીએ તો આ રીતે આપણને ત્રણ પદો મળશે। એમાં જે સમાન પદ જે છે એનો વર્ગ વત્તા બીજું પહેલા કૌંસમાંનું બીજું પદ અને બીજા જે કૌંસમાં જે છે એનું બીજું પદ એ બંનેનો સરવાળો, અને એનો આ જે એક્સ એટલે કે સમાન પદો સાથે ગુણાકાર વત્તા આ જે એ ગુણ્યા બી કરવાથી આપણને મળે છે। પાંચમું જોઈએ તો અહીં ત્રણ પદો છે એનો વર્ગ કરીએ છીએ, એટલે કે ત્રણ પદના વર્ગનો આપણે વિસ્તરણ કરીએ તો અહીં આપણને છ પદો મળશે। એમાં શરૂઆતના જે ત્રણ પદો જે છે એ ત્રણેય પદનો વર્ગ એટલે કે એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ, આ જે પદો મળે છે બે એક્સ વાય એટલે કે બે ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ કરવાથી મળે છે, ત્યારબાદ બે વાય ઝેડ એટલે કે બે ગુણ્યા બીજું પદ ગુણ્યા ત્રીજું પદ કરવાથી મળે છે, અને આ જે છઠ્ઠું જે પદ મળે છે એ બે ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા ત્રીજું પદ કરવાથી મળે છે, એટલે કે ત્રણ પદના વર્ગના વિસ્તરણના આપણને આ રીતે છ પદો મળે છે। ત્યારબાદ છઠ્ઠું નિત્ય સમ જોઈએ તો એક્સ વત્તા વાયનો ઘન, તો અહીં આપણને આ રીતે જોઈએ તો ત્રણ પદો મળશે। ફરીથી આ જે ત્રીજું જે પદ છે એનું સાદુરૂપ આપીએ તો એમાંથી ફરીથી આપણને બે પદો મળશે, અને એ રીતે કુલ ચાર પદો મળશે। હવે આ જે પદો મળે છે તે કઈ રીતે મળે છે તે જોઈએ તો અહીં આ જે પ્રથમ પદ એક્સ લઈએ અને બીજું પદ વાય લઈએ, એટલે કે એક્સનો ઘન એટલે કે પ્રથમ પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા ત્રણ ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ, અને કૌંસમાં ગુણાકારમાં આ બંને પદો લખીશું, અને એ રીતે આપણને આ પદો મળશે। એ જ રીતે સાતમું જે નિત્ય સમ છે એમાં જે નિશાનીમાં ફેરફાર છે એટલે કે એક્સ માઇનસ વાયનો ઘન હોય તો તેનું વિસ્તરણ પ્રથમ પદનો ઘન એટલે કે એક્સનો ઘન માઇનસ, અહીં માઇનસ છે તો માઇનસ લખીશું, માઇનસ વાયનો ઘન માઇનસ ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા આ એક્સ માઇનસ વાય કરવાથી આપણને મળે છે। આઠમું નિત્ય સમ જોઈએ તો એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા ઝેડ ઘન માઇનસ ત્રણ એક્સ વાય ઝેડ બરાબર, એનો બે અવયવ મળશે, પહેલા અવયવમાં ત્રણ પદો છે અને બીજા અવયવમાં છ પદો મળશે। પહેલો જે અવયવ છે એ આને આધારે મળશે, એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા ઝેડ ઘન એટલે કે એક્સ વત્તા વાય વત્તા ઝેડ। હવે આ જે બીજો અવયવ જે મળે છે એ પ્રથમ પદના જે પદો જે છે તેના ઉપરથી આપણને મળે છે, એટલે કે અહીં એક્સનો વર્ગ કરવાથી એક્સનો વર્ગ વાયનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ કરવાથી અહીં આ ત્રણ પદો મળશે। ત્યારબાદ
आज त्रण पदों जे छे ए एक्स गुणिया वाय अने निशानी माइनस एज रीते वाय गुणिया जेड करवाथी आ पद मळशे अने एक्स गुणिया जेड करवाथी आ छठ्ठू पद मळे छे अने ए रीते जे बीजो जे अवयव जे छे एना छ जे पदों मळे छे ती आपणे आ प्रथम अवयवने आधारे मळे छे। जो फरीथी आपणे जोईए तो एक्स घन वत्ता वाय घन वत्ता जेड घन माइनस त्रण एक्स वाय जेड ना आपणे बे अवयव मळशे। प्रथम अवयव एक्स वत्ता वाय वत्ता जेड, बीजो जे अवयव मळे जे छे एमां आ एक्स नो वर्ग वत्ता वाय नो वर्ग वत्ता जेड नो वर्ग माइनस एक्स वाय माइनस वाय जेड माइनस एक्स जेड करवाथी मळे छे। विद्यार्थी मित्रों आ जे नित्य समूह जे छे ते तमारे खास याद रखवाना छे के जेथी दाखला गणवामां आपणने सरळता रहेशे। अने बीजुं आ जे एक्स वत्ता वाय नो वर्ग बराबर एक्स वर्ग वत्ता बे एक्स वाय वत्ता वाय नो वर्ग, एने डाबी बाजूथी जमणी बाजू अने जमणी बाजूथी डाबी बाजू पण याद रखवानी छे। एटले के एक्स वर्ग वत्ता बे एक्स वाय वत्ता वाय नो वर्ग होय तो एना अवयव आपणने एक्स वत्ता वाय नो वर्ग एटले के बे अवयव समान आपणने मळे छे, ए रीते पण आपणे याद रखीशुं। हवे आ नित्य समूहने आधारित आपणे दाखला જોઈએ તો સ્વાધ્યાય 2.5 યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર કરો। પહેલો દાખલો જોઈએ તો અહીં x વત્તા 4 બીજા કૌંસમાં x વત્તા 10 આપેલ છે તો અહીં પ્રથમ પદ સમાન છે જુઓ x x અને બીજું જે પદ છે 4 અને 10 એ અલગ છે એટલે કે અહીં આ જે નિત્ય સમ છે એના આધારે આપણે એનું વિસ્તરણ કરીશું। એટલે કે પ્રથમ પદનો વર્ગ એટલે કે સમાન જે પદ છે એક્સ નો વર્ગ વત્તા 4 વત્તા 10 ગુણ્યા અહીં જે સમાન પદ એટલે કે એક્સ લખીશું વત્તા 4 ગુણ્યા 10 લખાશે। સાદુરૂપ આપીએ તો એક્સ નો વર્ગ લખાશે, 4 વત્તા 10 કરીએ તો 14 ગુણ્યા એક્સ એટલે કે 14 એક્સ અને 4 ગુણ્યા 10 કરીએ તો 40 અને એ રીતે આપણને એક્સ વર્ગ વત્તા 14 એક્સ વત્તા 40 જવાબ મળી છે। દાખલા નંબર 2 જોઈએ x વત્તા 8 બીજા કૌંસમાં x માઇનસ 10 અહીં પણ આ જ આપણને જે નિત્ય સમજે છે x વત્તા એ અને બીજા કૌંસમાં x વત્તા બી સ્વરૂપનું છે એટલે કે પ્રથમ પદ x અને x સમાન છે, બીજું પદ a ની જગ્યાએ 8 છે અને b ની જગ્યાએ માઇનસ 10 છે અને એના વિસ્તરણ કરીએ તો આપણને x નો વર્ગ વત્તા 8 માઇનસ 10 અને કૌંસની બહાર એક્સ લખીશું વત્તા 8 અને બીજા કૌંસમાં માઇનસ 10 એ બંનેનો ગુણાકાર। સાદુરૂપ આપીએ તો એક્સનો વર્ગ 8માંથી 10 બાદ કરીએ તો માઇનસ 2 એક્સ અને 8 ગુણ્યા માઇનસ 10 કરીએ તો માઇનસ 80 આપણને જવાબ મળે છે। દાખલા નંબર 3 પહેલા કૌંસમાં 3x વત્તા 4 બીજા કૌંસમાં 3x માઇનસ 5 અહીં પણ એ જ આપણને સ્વરૂપ જોવા મળશે, પ્રથમ પદ સમાન છે એટલે કે 3x નો વર્ગ વત્તા 4 માઇનસ 5 અને કૌંસની બહાર 3x વત્તા 4 ગુણ્યા માઇનસ 5। સાદુરૂપ આપીએ એટલે કે 3x નો વર્ગ એટલે કે 9x નો વર્ગ અહીં 4માંથી 5 બાદ કરીએ તો માઇનસ 1 અને એનો 3x સાથે ગુણાકાર કરીએ તો માઇનસ 3x મળશે અને 4 ગુણ્યા માઇનસ 5 કરવાથી માઇનસ 20 આપણને જવાબ મળે છે। હવે દાખલા નંબર 4 પહેલા કૌંસમાં વાય વર્ગ વત્તા 3/2 બીજા કૌંસમાં વાય વર્ગ માઇનસ 3/2 અહીં આ જે પદો આપેલા જે છે એ આ જે નિત્ય સમજે છે એની આપણને જમણી બાજુ આપેલી છે એટલે કે એક્સ વત્તા વાય બીજા કૌંસમાં એક્સ માઇનસ વાય બંનેના પ્રથમ પદ એક્સ એક્સ સમાન છે, બીજું પદ વાય વાય પણ સમાન છે પણ નિશાની અલગ છે પ્લસ અને માઇનસ, તો એના વિસ્તરણ આપણને પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ કરવાથી મળે છે। અહીં પણ આપણે જોઈએ તો વાય વર્ગ સમાન છે અને બીજું પદ પણ સમાન છે, માત્ર નિશાનીમાં તફાવત છે એટલે કે એનું વિસ્તરણમાં આપણને બે પદ મળશે, પ્રથમ પદ એ પ્રથમ પદનો વર્ગ અને બીજું પદ એ બીજા પદનો વર્ગ અને વચ્ચે માઇનસની નિશાની લખાશે। અહીં પ્રથમ પદ વાય વર્ગ છે એટલે કે વાય વર્ગનો વર્ગ લખાશે માઇનસ 3/2નો વર્ગ, હવે સાદુરૂપ આપીએ તો વાયનો વર્ગનો વર્ગ એટલે કે વાયનો 4 માઇનસ 3/2નો વર્ગ એટલે કે 9/4 લખાશે। દાખલા નંબર 5 પહેલા કૌંસમાં 3 માઇનસ 2 એક્સ
બીજા કૌંસમાં 3 વત્તા 2x, અહીં પણ આપણે જુઓ પ્રથમ પદ 3 ને 3 સમાન છે, બીજું પદ પણ 2x અને 2x સમાન છે, અને નિશાની માઇનસ અને પ્લસ છે એટલે કે એનું વિસ્તરણ આપણને પહેલાનો વર્ગ એટલે કે 3 નો વર્ગ માઇનસ બીજું પદ એટલે કે 2x નો વર્ગ કરવાથી મળશે. સાદરૂપ આપીએ તો 3 નો વર્ગ 9 માઇનસ 2x નો વર્ગ એટલે કે 4x નો વર્ગ, અને એ રીતે આપણને જવાબ મળે છે. દાખલા નંબર 2, સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્ય સમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારની કિંમત શોધો. અહીં આ જે રકમ આપેલી છે એ ગુણાકાર કરીને આપણે મેળવવાની, એનો જવાબ આપણે ગુણાકાર કરીને મેળવવાનો નથી, પરંતુ યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરીને આપણે મેળવીશું. અહીં 103 ગુણ્યા 107 એટલે કે આપણે 10ના ગુણકમાં લખીએ તો 100 વત્તા 3 લખાશે, 107 એટલે કે 100 વત્તા 7 લખાશે. અહીં આપણે જોઈએ આ જે પદો જે છે એમાં પ્રથમ પદ 100 અને 100 સમાન છે અને બીજા પદ અલગ છે, એટલે કે આ જે ઉપર તમને આપેલ છે એ નિત્ય સમનો આપણે ઉપયોગ કરીએ તો આપણે 100 એટલે કે પ્રથમ પદ 100નો વર્ગ વત્તા 3 વત્તા 7 અને કૌંસની બહાર ગુણાકારમાં 100 લખાશે વત્તા 3 ગુણ્યા 7. સાદરૂપ આપીએ તો 100નો વર્ગ એટલે કે 10,000 લખાશે વત્તા 3 વત્તા 7 એટલે કે 10, અને એનો 100 સાથે ગુણાકાર કરીએ તો 1000 મળશે વત્તા 3 ગુણ્યા 7 કરવાથી 21 જવાબ મળે છે, અને એનો સરવાળો કરવાથી આપણને 11,021 જવાબ મળે છે. દાખલા નંબર 2 જોઈએ તો 95 ગુણ્યા 96, અહીં પણ આપણે 95ની જગ્યાએ 100 માઇનસ 5 અને 96ની જગ્યાએ 100 માઇનસ 4 લખીએ. અહીં આપણે જોઈએ તો અહીં 100 અને 100 સમાન છે અને બીજા પદ અલગ છે, એટલે કે એના વિસ્તરણ કરીએ તો 100નો વર્ગ વત્તા -5 -4 અને કૌંસની બહાર 100 લખાશે વત્તા -5 ગુણ્યા -4 લખાશે. એનું આપણે સાદરૂપ આપીએ તો 100નો વર્ગ એટલે કે 10,000, અહીં -5 અને -4 એટલે કે કુલ -9 થશે, અને એનો 100 સાથે ગુણાકાર એટલે કે -900 આપણને મળશે. ત્યારબાદ -5 ગુણ્યા -4 કરીએ તો +20 જવાબ મળે છે, અને આ જે પદો મળે છે એનો સરવાળા બાદ બાકી કરીએ તો આપણને 9,120 મળે છે. દાખલા નંબર 3 જોઈએ, 104 ગુણ્યા 96, અહીં પણ આપણે 104 એટલે કે 100 વત્તા 4 લખીશું અને 96 એટલે કે 100 માઇનસ 4 લખીશું. હવે આ જે આપણને પદો મળે છે એનું સ્વરૂપ આપણે જોઈએ તો પ્રથમ પદ સમાન છે 100 અને 100, બીજું પદ પણ સમાન છે જુઓ 4 અને -4, પણ એની નિશાની અલગ છે બીજા પદની, એટલે કે એનું વિસ્તરણ કરીએ તો આપણને 2 પદો મળશે. પહેલું પદ પહેલાનો વર્ગ એટલે કે 100નો વર્ગ માઇનસ બીજું પદ બીજાનો વર્ગ એટલે કે 4નો વર્ગ. હવે સાદરૂપ આપીએ તો 100નો વર્ગ 10,000 માઇનસ 4નો વર્ગ 16, અને 10,000માંથી 16 બાદ કરીએ તો 9,984 આપણને જવાબ મળે છે. દાખલા નંબર 3 જોઈએ, યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરીને અવયવ પાડો. એમાં પહેલો દાખલો જોઈએ તો અહીં 9xનો વર્ગ વત્તા 6xy વત્તા yનો વર્ગ. આ જે 3 પદો જે છે એની વિશેષતા જે છે તો પ્રથમ પદ પૂર્ણ વર્ગ છે એ 3xનો વર્ગ છે, ત્રીજું પદ પૂર્ણ વર્ગ છે એ yનો વર્ગ છે, અને આ જે પદો જે છે એ આ બંને પદોના જે વર્ગમૂળ જે છે તેનો ગુણાકાર અને ગુણ્યા 2 કરવાથી આપણને મળે છે. એટલે કે આ જે 3 પદો જે છે એનું સ્વરૂપ આ રીતે છે, એક્સ વર્ગ વત્તા 2xy વત્તા yનો વર્ગ, એટલે કે એના અવયવ આપણને આ રીતે એક્સ વત્તા વાયનો વર્ગ, એટલે કે અહીં જે એક્સ જે છે તે મધ્યમ પદની નિશાની, અને ત્રીજું પદ જે છે એનું જે વર્ગમૂળ વાય અને કૌંસ પૂરાનો વર્ગ કરવાથી આપણને મળે છે. એટલે એ ફરીથી આપણે જોઈએ તો 9xનો વર્ગ એટલે કે 3xનો વર્ગ થશે. ત્યારબાદ yનો વર્ગ એટલે કે અહીં આપણે y આખાનો વર્ગ લખીશું, અને આ જે પદ જે છે એ 2 ગુણ્યા પહેલું પદ એટલે કે 3x અને બીજું પદ એટલે કે y એનો ગુણાકાર કરવાથી આપણને વિદ્યાર્થી મિત્રો આ પદ મળે છે. જુઓ કે 3 ગુણ્યા 2 એટલે કે 6xy એટલે કે આ રીતે, અને આ સ્વરૂપમાં આપણને પદ મળે છે, અને તેથી એના અવયવમાં 3x વત એટલે આ મધ્યમ પદની નિશાની અને yનો વર્ગ છે એટલે કે y આખાનો વર્ગ કરવાથી
મળે છે અને વર્ગ છે છે એટલે કે આપણે બે વખત લખીશું, પહેલો અવયવ 3x વત્તા y, બીજો પણ એ જ અવયવ 3x વત્તા y. દાખલા નંબર બે, 4y² - 4y + 1. અહીં પણ આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે આ 4y² એ વર્ગ છે, આ પણ વર્ગ છે અને આ જે પદ જે છે એ 2 ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ ગુણ્યા બીજા પદનું વર્ગમૂળ કરવાથી મળે છે. એટલે કે એની આ સ્વરૂપમાં આપણે લખીએ, 2y² અહીં 1નો વર્ગ અને મધ્યમ પદે માઇનસ 2y અને અહીં 1 લખીશું. અને ત્યારબાદ એના અવયવ જોઈએ તો અહીં 2y² છે એટલે કે કૌંસમાં 2y અને મધ્યમ પદની નિશાની માઇનસ અને 1 આખાનો વર્ગ, અને વર્ગ છે હોવાથી એને પણ બે અવયવ સમાન લખીશું, 2y - 1, બીજા કૌંસમાં પણ 2y - 1. દાખલા નંબર 3 જોઈએ, 2x² - 2y² 100. અહીં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ જે બે પદો આપેલા છે એ બંને પૂર્ણ વર્ગ છે અને વચ્ચે માઇનસની નિશાની છે, કે બે પૂર્ણ વર્ગનો તફાવત. એને વર્ગની આપણી રીતે લખીએ તો x² - અહીં y/10 આખાનો વર્ગ લખાશે અને બે પૂર્ણ વર્ગનો તફાવતના આપણને બે અવયવ મળશે. પહેલા અવયવ માટે x - y/10, બીજા કૌંસમાં x, અહીં માઇનસ લખીએ તો અહીં પ્લસ લખાશે, x² - 10. અને એ રીતે આપણને આ બે અવયવો મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના દાખલા આપણે બીજા વિભાગમાં જોઈશું. આભાર.